નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ. હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મી જગત, રમત ગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. દેશના ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું મોજું દેશભરમાં ફરી વળ્યું. દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી કોંગ્રેસને રાતાપાણીએ હરાવી. જ્યારે સુરતની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો શાનદાર વિજય. દિલ્હીમાં નવનિયુક્ત આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને 22,000 મતથી હરાવતા શીલા શાસનની કહાણી ઢળી પડી. પોતાની હાર દેખાતા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પોતાનું રાજીનામું ધરી દીધું. શીલા દીક્ષિતે ડેપ્યુટી ગવર્નરને મોકલ્યું રાજીનામું. રાજસ્થાનમાં બહુમતીથી રાજ કરનાર કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત કારમાં પરાજય બાદ સાંજે આપશે પોતાના પદ પરથી રાજીનામું. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા વસુંધરા રાજે જ બનશે. વસુંધરા રાજે પણ જંગી બહુમતીથી રાજસ્થાનમાં વિજયી થયા. ગાંધીવાદી અને સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ કહ્યું, આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ એક દિવસ દિલ્હીના મુખ્યમંત્રી જરૂર બનશે. ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી દોડી ગયા. દિલ્હી પહોંચેલા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની જીતનો વધાવવા ભાજપીઓમાં થનગનાટ. જ્યારે નરેન્દ્ર મોદી સાંજે સંબોધશે સંસદીય બેઠક. રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ વસુંધરા રાજેએ કહ્યું, આ તો સેમિફાઇનલ છે અને ફાઇનલમાં નરેન્દ્ર મોદી બનશે દેશના વડાપ્રધાન. મધ્યપ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ આખી ટીમને લઈ વિજય તરફ આગળ વધ્યા. શિવરાજ ચૌહાણ કોંગ્રેસી ઉમેદવાર સામે જીતી જતા નરેન્દ્ર મોદીએ તેમને આપ્યા અભિનંદન. ભાજપના નેતાઓ સ્વીકારી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું દેશ પર ચાલી ગયું જાદુ. સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુણેશ મોદીએ કોંગ્રેસના ઉમેદવાર ડીએલ પટેલને 66,000થી વધુની લીડે હરાવ્યા. રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પક્ષની હાર સ્વીકારતા કહ્યું, રાજસ્થાનમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામે ભાજપને મતો મળ્યા છે. બળાત્કાર કેસમાં સંડોવાયેલા નારાયણ સાંઈનો મોડી સાંજે નવી સિવિલ હોસ્પિટલમાં કરાવેલ પુરુષત્વનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. નારાયણ સાંઈ પર બળાત્કારના આરોપો લાગ્યા હોય તેથી તેના વીર્ય સેમ્પલ અને ડીએનએ ટેસ્ટ માટે પણ નમૂના લેવાયા. નારાયણ સાંઈની સાધિકા જમનાનો પુત્ર નારાયણ થકી જ છે કે કેમ તેના માટે ડીએનએ તપાસ માટે નમૂના લેવાયા. નારાયણ સાંઈની સાધિકા મોનિકા સાંઈને દરેક મુલાકાત વખતે નવો સિમ કાર્ડ લઈને આવવાનો આગ્રહ રાખતી હતી. નારાયણ સાંઈના ડ્રાઈવર કમ સાધક રમેશ મલ્હોત્રાના 2 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટે ફરી 2 દિવસના રિમાન્ડની મંજૂરી આપી. પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પુણેશ મોદી સામે કોંગ્રેસના ડીએલ પટેલની કરારી હાર. પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુણેશ મોદીને જંગી બહુમતી મળતા કોંગ્રેસના સમર્થકોમાં ભારે નિરાશા. ભાજપના ઉમેદવાર પુણેશ મોદીનો પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય. પુણેશ મોદીને મળેલી જંગી બહુમતીના કારણે ભાજપના કાર્યકરોએ 3 રાઉન્ડ પહેલા જ વિજય સરઘસ કાઢ્યો. વિધાનસભાની પેટા ચૂંટણીમાં પુણેશ મોદીને મળેલી જંગી બહુમતીના કારણે ભાજપ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ. સંજય દત્તની પેરોલ મુક્તિ સામે વધતા વિરોધને જોઈ મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા. સંજય દત્તની પેરોલ મુક્તિના વિરોધમાં આરપીઆઈ કાર્યકર્તા દ્વારા યરવાડા જેલ બહાર દેખાવ કરી સૂત્રોચ્ચાર કરાયા. ટ્યુમરની બીમારીથી પીડાતી બીમાર માન્યતા 2 દિવસ પહેલા જ પાર્ટીઓમાં દેખાઈ હોવાનો દાવો. ટહેલકાના સંસ્થાપક અને સાથી પત્રકાર ઉપર જાતીય શોષણ કરવાના આરોપી તરુણ તેજપાલ વધુ 4 દિવસ ગોવાની જેલમાં. મુખ્ય સાક્ષીઓની તપાસ બાકી હોવાની સરકારી વકીલની દલીલોના કારણે તેજપાલની મુદ્દતમાં વધારો કરાયો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ચૂંટણી પૂર્વે જ હાર માની, દિલ્હી રાજસ્થાનનું કંઈ જ કહેવાય નહીં. દિગ્વિજયના મતે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પરિણામો કોંગ્રેસની તરફેણમાં, જોકે દિલ્હી રાજસ્થાનનું પત્તું સાફ થાય તેવી સંભાવના.
દિગ્વિજયના મતે ભારત જેવા દેશમાં જનમત સર્વેનો કોઈ મતલબ રહેતો નથી, તેને કચરાના ડબ્બામાં ફેંકી દેવો જોઈએ। કોંગ્રેસની જેમ પરિણામો પહેલા જ તડજોડના પ્રયાસ હેતુસર ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો। આમ આદમીના મુખ્ય સદસ્ય મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો। સિસોદિયાના મતે આમ આદમી પાર્ટીને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે આપેલી નોટિસ શીલા દીક્ષિતના ઇશારે અપાઈ હતી। સિસોદિયાએ આક્ષેપ કર્યા કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના ઇશારે કામ કરી રહ્યા છે। સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા આમ આદમી પાર્ટીને આપવામાં આવેલી નોટિસ કેજરીવાલને હેરાન કરવાનો કોંગ્રેસ પાર્ટીનો સ્ટંટ છે। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીની ભાજપ પાર્લામેન્ટરી બેઠકમાં હાજરી આપશે। આજે ચારેય રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવે ત્યારે પાર્લામેન્ટમાં મોદીની હાજરી સૂચક મનાઈ રહી છે। રંગભેદ વિરોધી નેતા નેલ્સન મંડેલાની 15મી ડિસેમ્બરના રોજ થનારી અંત્યેષ્ટિમાં પ્રણવ મુખર્જી ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી સંભાવના। આફ્રિકાના ગાંધી મનાતા મંડેલાના મોતના શોકમાં તેમનું વતન કુનુ ગામમાં મંડેલાની અંત્યેષ્ટિ યોજાશે। નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હાજરી આપવા જશે। ચીનના સાંધાઈમાં હવાનું પ્રદૂષણ વિક્રમી સ્તરે પહોંચતા આખું શહેર સ્મોગની ગાઢના ચાદરમાં લપેટાયું। સાંધાઈમાં ધુમ્મસ અને ધુમાડાનું ગાઢ આવરણ છવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાતા અનેક ફ્લાઇટો રદ। અમેરિકા યુરોપમાં શિયાળુ તોફાન ત્રાટકતા 20 જેટલા લોકોના તોફાનમાં ફસાઈ જવાથી મોત નીપજ્યા। શનિવાર રાત્રેથી યુરોપના વિવિધ શહેરોમાં ભરાયેલા પાણી કાઢવા માટે તંત્રને ઝઝૂમતું રહેવું પડ્યું। શિયાળા તોફાનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો। મહિલાના યૌન શોષણના કેસમાં ફસાયેલા જસ્ટિસ ગાંગુલી પર રાજીનામા માટે વધી રહેલું દબાણ। મહિલા સહાયકના યૌન શોષણના મામલામાં ફસાયેલા નિવૃત્ત જજના રાજીનામા માટે ભાજપ અને તૃણમૂલ મુદ્દો સંસદમાં ઉઠાવશે। કોલકાતાની એક બિનસરકારી સંસ્થા ભારત બચાવ સંગઠનને દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર લખી ગાંગુલી સામે FIR નોંધાવવાની માંગણી કરી। તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9। નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।